નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા, સંતને સંતપણા નથી મફતમાં મળતા. એ જ્યારે આપઘાત કરવાનો વિચારતો હશે ને ત્યારે પહેલાં બધી કોશિશો કરી ચૂક્યો છે, પોતાના મિત્ર પાસે રૂપિયા માંગી ચૂક્યો છે, સરકાર પાસે માંગી ચૂક્યો છે, પોતાના કોર્પોરેટરો પાસે માંગી ચૂક્યો છે, પોતાના આગેવાનો પાસે માંગી ચૂક્યો છે, અને ક્યારેક 2-5, 50 હજાર કદાચ મળી ગયા હશે તો 2 મહિના કાઢી પણ ગયો હશે, અને છેલ્લે કદાચ ક્યાંય આશા નહીં રહી હશે ને ત્યારે પંખાની સામે જોતો હશે કે હવે આ ઉપર આ નીચે ધરતી છે ને રસોડું દોરડું લઈને ટીંગાઈ જાઉં. મારે એક વિનંતી કરવી છે, કોઈ એવું નબળું વિચાર ન કરતા. ભગવાન રામ આ ધરતી ઉપર આવ્યા તે એણે પણ દુઃખ ભોગવ્યું હતું, એણે ક્યારેય નબળો વિચાર નહોતો કર્યો કે એણે વનવાસ ગયા પછી એમના પત્નીને ઉપાડી ગયા. તમે વિચાર કરો, અખિલ બ્રહ્માંડના કંપનીનો માલિક જે કહેવાય ભગવાન રામ, એના પત્નીનું હરણ થઈ ગયું હતું, ક્યારે નબળો વિચાર નહોતો કર્યો. લડ્યો હતો રાવણ, એ કે રાવણ આટલો છે, રાવણે આમ કર્યું તો કે જેવો પણ હશે તેવો હું લડીને રહીશ.